બધા સરખા છે ખાલીમાં ફેરફાર આવશે તો કુબીના રૂપનો ફેરફાર આવશે તો જો શરૂઆત કરીએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન તો એની વાત સમજવા માટે શું કહે છે ચાલુ વર્તમાન કારણે સમજવા માટે એક વ્યાખ્યા માટે શું છે કે જો કોઈ ક્રિયા અત્યારે હમણા આ સમયે નાવ એટ ધીસ મોમેન્ટ થઈ રહી હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અત્યારે માની લો કે તમે વિદ્યાર્થી મિત્રો શું કહેશો કે સર ભણાવી રહ્યા છે બરાબર તો આ ક્રિયા અત્યારે ચાલુ છે તો આ વસ્તુને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થશે રહ્યા શબ્દ આપણે વાપરીએ બરાબર કે આ કામ કરી રહ્યા છે તે કામ કરી રહ્યા છે તે ભણાવી રહ્યા છે તે લખી રહ્યા છે તે વાંચી રહ્યા છે તો આવી બધી વસ્તુ માટે શું આવશે ચાલુ વર્તમાન કાળ આવશે તો સમજીએ ચલો વાક્ય રચના સમજીએ પહેલી તો હકાર વાક્ય સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ વિનવાયજી પ્લસ ઓકે હવે આને હકાર કરતા તમે વધારે પડતું વિધાન વાક્ય કેવું હોય હકાર કરતા શું કહેશો વધારે પડતું વિધાન વાક્ય કહેશો તો સારું રહેશે સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ વિનવાયજી નું પ્લસ ઓબ્જેક્ટ તો જો ધ્યાન આપો એમિઝા છે બરાબર જ્યારે પણ વાક્ય એકવચનમાં હોય ત્યારે એમિઝ આવે અને આય હોય ત્યારે એમ આવશે પછી ઇઝ ક્યારે આવશે તો સમજો કે આય ઇઝ ક્યારે આવે હી સી ઇટ માં ઇઝ અને આર ક્યારે જો કોઈ એક નામ હોય બરાબર આમાં આય ની સાથે એમ આવશે પછી હી સી ઇટ હોય ત્યારે શું આવે સબ્જેક્ટ માં તો આય હોય ત્યારે એમ સબ્જેક્ટ માં હી સી ઇટ હોય ત્યારે શું આવશે ઇઝ આવશે કોઈ એક નામ જો એક નામ હોય ત્યારે પણ શું આવશે ઇઝ આવશે ત્યારે એક કરતા વધારે નામ બે કે બે કરતા વધારે બરાબર બે કે બે કરતા વધારે નામ હોય ત્યારે શું આવે આર આવે પછી વી હોય યુ હોય પછી એ હોય ત્યારે પણ શું આવશે આર આવશે અને વિનવાયજી નું રૂપ અને ઓબ્જેક્ટ તો વિનવાયજી નું રૂપ છે તો આયજી નું રૂપે શું થાય એમ આપણે આખો ટોપિક સમજીએ બરાબર તો નકાર વાક્ય હોય ત્યારે શું ધ્યાન રાખવાનું એમિઝાર પછી શું આવશે નો અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે શું રાખવાનું કે એમિઝાર આગળ આવતો જશે સબ્જેક્ટ જશે પાછળ જશે પ્રશ્ન ચિહ્ન આવી જશે એટલે વસ્તુ તમારે એમાં ધ્યાનમાં રાખવાની વિધાન વાક્ય વિધાન ને તમે નકાર પણ કહી શકો છો નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય ચલો આઈએનજી ના નિયમોમાં જોઈએ પહેલો નિયમ શું કહે છે કે ક્રિયાપદ ની અંતે ઈ આવેલ હોય તો ઈને કાઢીને તમારે શું મૂકવાનું આઈએનજી પ્રત્યય લગાડવાનું હવે છોકરાઓ પ્રત્યય નો મતલબ શું થશે કે પ્રત્યય એટલે કે જે પાછળ લાગે ત્યારે આગળ લાગે ને શું કહેવામાં આવે પૂર્વ તો આમાં જો ધ્યાન આપો આઈએનજી નો નિયમ લગાડીએ તો જો ઈ ને કાઢીને તમને શું લગાડવાનું કીધું આઈએનજી પ્રત્યય લગાડવાનો કીધો છે તો જો લવ તો શું કરી નાખ્યું લવિંગ ઈ હતો ઈ નીકળી ગયો ઈની જગ્યાએ શું લાગી ગયું આઈએનજી ચલો રાઈટ તો ઈ ને કાઢીને શું લગાડી દીધું આઈએનજી અને પણ વેવ તો ઈ ને કાઢીને શું લગાડી દીધું આઈએનજી હવે ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને પીવડાવીને આઈએનજી પ્રત્યય લગાડો જો આ નિયમ સમજો ખાસ સમજો શું કહે છે સ્વર પ્લસ વ્યંજન ક્રિયાપદના અંતે શું હોવું જોઈએ સ્વર પ્લસ વ્યંજન ત્યારે વ્યંજનને પીવડાવીને શું લગાડવાનું આઈએનજી જો સ્વર પ્લસ વ્યંજન સ્વર પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે સ્વર કયા કયા છે તો સ્વર કયા કયા છે એ ઈ આઈ ઓ યુ આ બધા શું થયા સ્વર અને વ્યંજન હું લખવા જતો નથી આની સિવાયના જેટલા પણ અંગ્રેજી મૂળાક્ષર આવે છે બધા શું થયા વ્યંજન તો જો સ્વિંગ છે તો અહીંયા આઈ સ્વરમાં આવી ગયો અને એમ થઈ ગયો વ્યંજન તો આ થઈ ગયું સ્વર પ્લસ વ્યંજન તો તમારે શું લગાડી દેવાનું આ એમ છે એમ ને ડબલ કરીને શું લગાડવાનું આ એમ છે પણ જો સ્કીપમાં જો અહીંયા ડબલ ટી કરી નાખ્યા પછી લગાડી દીધું આ એમ રનમાં પણ જો આર યુ એન તો એન પણ ડબલ કરીને શું લગાડી દીધું આ એમ સીટમાં પણ જો ટી ડબલ કરીને શું લગાડી દીધું આ એમ પાણી આગળ જો આ વ્યંજન છે ત્યાં શું થયું સ્વર થયું આ થઈ ગયો સ્વર આ થઈ ગયું વ્યંજન અહીંયા પણ જો આ યુ છે સ્વર છે અને એ શું થયો વ્યંજન થયો અને અહીંયા પણ જો આ શું થયો સ્વર અને ટી શું થયો વ્યંજન એટલે આ તે સ્વર પ્લસ વ્યંજન હોય ત્યારે વ્યંજન ને જોડે તમારે શું કરવાનું આઈએનજી પ્રત્યય લગાડવાનું હવે જો ક્રિયાપદના અંતે ડબલ્યુ કે વાય શું કીધું ક્રિયાપદના અંતે ડબલ્યુ કે વાય હોય ત્યારે પણ તમારે શું લગાડવાનું આઈએનજી પ્રત્યય લગાડવાનું જો આ બાય છે તો શું પણ નાખ્યું બાય અને કોઈ ફેરફાર કરવાનું નહીં સીધું શું મૂકી દેવાનું ત્યારે પાછળ વાય આવી ગયો તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી ડાયરેક્ટ આઈએનજી ડ્રો છે બરાબર તો ડ્રો નું શું પણ નાખ્યું ડ્રોય ડાયરેક્ટ આઈએનજી વાક્યો જો હવે આને એક્ઝામ્પલ છે વાક્યોમાં જો આ સબ્જેક્ટ પછી એમિઝા વાળું રૂપ પછી આઈએનજી વાળું રૂપ પછી ઓબ્જેક્ટ વધારાનો શબ્દ બરાબર
ऑब्जेक्ट અને પછી આવશે વધારાનો શબ્દ ધ સન ઇઝ રાઇઝિંગ અબાઉટ ધ વેક જો અહીંયા પણ જોઈ લો કે આયો ધ સન બરાબર એ સબ્જેક્ટ આવી ગયું પછી એન્ડિંગ વર્બ વાળો રૂપ પછી એન્ડિંગ વર્બ એટલે આ રીતના બધાના વાક્યોના ઉદાહરણ છે ધે આર રનિંગ ફાસ્ટ આપણે જે ઉદાહરણ થઈ ગયું ચલો સબ્જેક્ટ આવી ગયો પછી એન્ડિંગ વર્બ વાળો રૂપ આવી ગયો પછી એન્ડિંગ વર્બ રૂપ આવી ગયો પછી ઓબ્જેક્ટ વાળો રૂપ આવી ગયો બરાબર ઓબ્જેક્ટ અથવા તમે અન્ય શબ્દ લઈ શકો કાં તો ઓબ્જેક્ટ ના હોય તો ડાયરેક્ટ તમે અન્ય શબ્દ એને લઈ શકો ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરી તો હવે આપણે થોડાક ઉદાહરણ સમજીએ કે કઈ રીતે ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા આપણે પૂરી શકીએ ચલો તો સમજીએ વી ખાલી જગ્યા સ્ટોરી બુકમાં તો જો સમજો વી છે અહીંયા જો રીડ શબ્દ છે વીનું રૂપ આપણને આપ્યું છે બરાબર ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે તો વી હવે વાક્યરચના સમજો વાક્યરચના શું કહે છે એની સબ્જેક્ટ એમિઝાર વીનું આઈએનજીનું રૂપ ઓબ્જેક્ટ વી પછી તમને એમિઝાર કે દેખાય છે નથી દેખાતું તો લખવું પડે વી ની સાથે કયું રૂપ આવશે જો આપણે અહીંયા લખાય વી ની સાથે શું આવશે આર તો વી આર ચલો રીડ છે રીડનું આઈએનજીનું રૂપ શું થશે રીડિંગ આર ઈ એ ડી આઈ એન જી હવે છોકરાઓ જો આમાં મેઇન સમજવાની વસ્તુ શું છે અહીંયા જો સ્વર પ્લસ વ્યંજન કીધું બરાબર પણ આ સ્વર ની આગળ પણ શું છે વ્યંજન છે આ સ્વર ની આગળ પણ શું થયું વ્યંજન થયું જો એ સમજો કે આ સ્વીમ શબ્દ છે બરાબર તો આ થયું વ્યંજન આ થયું સ્વર અને એની આગળ ડબલ્યુ છે એ પાછું શું થઈ ગયું વ્યંજન થઈ ગયું વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન થઈ ગયું બરાબર કેવાનો મીનિંગ તમે સમજ્યા ત્યારે તમારે આ બેવડાવીને આઈએનજી મૂકવાનું છે પણ આમાં તો જો શું છે રીડમાં જો શું થયું બે સ્વર થયા સ્વર પ્લસ વ્યંજન બરાબર એટલે તમારે જે શબ્દ છે એ શબ્દ બેઠો લખી દેવાનો વી આર રીડિંગ સ્ટોરી બુક નાવ ખાલી જગ્યા ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા વી છોડ ડાન્સ બરાબર હવે આ વાક્ય છે પ્રશ્નાર્થક વાક્ય છે જો આ વાક્ય કેવું છે પ્રશ્નાર્થક વાક્ય છે બરાબર ડાન્સ વાળું વાક્ય જે છે કેવું છે પ્રશ્નાર્થક વાક્ય છે તો હવે આમાં ધ્યાન રાખજો આ મેઇન સમજવાનું છે સમજો પ્રશ્નાર્થક વાક્યની વાક્ય રચના શું થાય એમિઝાર આગળ આવશે અને સબ્જેક્ટ કેવો હોય જશે પાછો હવે ધ ચિલ્ડ્રન નો મતલબ થશે બાળકો બાળક નહીં થશે બરાબર એટલે મારે અહીંયા શું લખવું પડશે એમિઝાર નું રૂપ લખવું પડશે એટલે હું લખીશ આર લખીશ પહેલા તો આર લખીશ બહુવચન છે એટલે શું આવશે આર અને ડાન્સ તો ડાન્સ શું થઈ જશે ડાન્સિંગ ડી એ એન સી ઈ શબ્દ છે ઈ શબ્દ નીકળી જાય નિયમ પ્રમાણે બરાબર એટલે ડી એ એન સી આઈ એન જી પછી ખાલી જગ્યા જો વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ગેમ્સ ના તો વી વી ની સાથે શું લાગે એમિઝાર માંથી આર લાગશે નોટ પ્લે નું થઈ જશે પી એલ એ વાય આઈ એન જી જો વાય નો નિયમ હમણાં જ તમને સમજાય વાય એટલે બેઠો શું મૂકી દેવાનું આઈએનજી મૂકી દેવાનું વી આર નોટ પ્લેઇંગ ગેમ્સ નાવ હવે આઈ ખાલી જગ્યા નાઇસ ટુ જો આવો સમજો આઈ છે આઈ ની સાથે શું લાગશે એમ લાગશે પ્રશ્નાર્થક વાક્ય ટેગી જાન નું કે આવે આગળ એમ આઈ લુક નું થઈ જશે લુકિંગ કેમયા ફેરફારના આગળ ડબલ કે કેમ નો થયા કારણ કે અહીંયા શું છે બે સ્વર ભેગા થઈ ગયા સ્વર પ્લસ વ્યંજન છે તેના કારણે પછી હું ખાલી જગ્યા યુ તો ચલો હું ની સાથે શું આવશે અહીં આપણે યુ છે તો યુ ની સાથે હંમેશા યુ જો યુ છે યુ ની સાથે હંમેશા આર પણ આ વાક્ય જરા ડિફરન્ટ છે તમારા શબ્દકોશની બહારનું વાક્ય છે સમજો કે હું ખાલી જગ્યા યુ તો બુક કોલ એક સિમ્પલ વાક્ય આપણે બનાવીએ કે હું કોલ યુ તમને ફોન કોણે કર્યો બરાબર પણ તમે તો એક જ વ્યક્તિ થયા તમે એક વ્યક્તિ થાય એના માટે શું આવશે ઇઝ આવશે તો હુ ઇઝ કોલિંગ યુ કે તમને કોણ બોલાવી રહ્યું છે તો છોકરાવા